શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, કેવી રહી રાજકીય હલચલ, જાણવા માટે જુઓ લોકસત્તાના આ સ્પેશિયલ બુલેટિન ને। સરહદ પર સૈન્યની સતર્કતા, પુલવામામાં બે આતંકી ઠાર, લદ્દાખમાં MiG-29 ને ઉડાન ભરી અને કુપવાડામાં જવાનોએ હથિયારોની હેરાફેરી નિષ્ફળ બનાવી। તો રામવિલાસ પાસવાન પંચમહાભૂતમાં વિલીન, પિતાને મુખાગ્નિ આપતી વેળાએ જડી પડ્યા ચિરાગ પાસવાન, લોકોએ ચેકો આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરાવી। પાસવાનનું 74 વર્ષની વયે ગુરુવારે સાંજે દિલ્હીમાં નિધન થયું હતું। પટના એરપોર્ટ પર સીએમ નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ અર્પી। તો રાજસ્થાનના કરોલીમાં પીડિત પરિવાર 10 લાખ વળતર અને સરકારી નોકરીની ખાતરી મળ્યા બાદ અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો। આરોપીઓની મદદ કરનાર SHO અને પટવારી સસ્પેન્ડ। કરોલીમાં તોફાની તત્વોએ પૂજારીને સળગાવી હત્યા કરી દીધી હતી। પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો। હરિયાણાની ચર્ચાસ્પદ ઘટના, 1.60 કરોડનો વીમો પકાવવા વેપારીએ પોતાની હત્યાનું નાટક કર્યું। કોરોનાના દર્દીની લાશ 1.5 લાખમાં ખરીદીને સળગાવી દીધી, અંતે વેપારી જીવતો ઝડપાતા પર્દાફાશ થયો। તો ગુજરાતમાં કોરોનાનો આંક 1.5 લાખ ને પાર, કોરોનાના પ્રથમ 50,000 કેસ 125 દિવસમાં નોંધાયા હતા, હવે માત્ર 37 દિવસમાં વટાવ્યો 50,000નો આંક। 125 દિવસમાં 50,000 કેસ નોંધાયા, છેલ્લા 81 દિવસમાં 1 લાખથી વધુ કેસ સામે આવ્યા। તો ફ્રાન્સમાં 1 દિવસમાં 20,000થી વધુ કેસ સામે આવ્યા। સરકારે પણ માન્યું, પરિસ્થિતિ બગડી રહી છે। દુનિયામાં કોરોનાના 3.70 કરોડ કેસ, વિશ્વમાં 10.72 લાખથી વધુ લોકોના મૃત્યુ, તો 2.78 કરોડથી વધુ લોકો સાજા થયા। 15 ઓક્ટોબરની બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ બાદ ટ્રમ્પ બાઇડન વચ્ચેની ટક્કર બાદ CPDનો નિર્ણય। ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમને પડકારી રહેલ ડેમોક્રેટ પાર્ટીના બાઇડન વચ્ચે બીજી ડિબેટ 15 ઓક્ટોબરે માયામીમાં યોજાવાની હતી। ડોનાલ્ડ ટ્રમ્પે વર્ચ્યુઅલ ડિબેટ માટે ઇનકાર કર્યો હતો। IIM અમદાવાદમાં ભણી ચૂકેલ શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન બન્યા, આવતા વર્ષે 1 જાન્યુઆરીએ પદ સંભાળશે। દાતાર 1976-1978 દરમિયાન IIM અમદાવાદમાં ભણી ચૂક્યા છે। તો અમદાવાદમાં દેશનું એકમાત્ર રેલવે સ્ટેશન, જ્યાં પ્લેટફોર્મથી ઉપર બુલેટ ટ્રેન અને અંડરગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન દોડતી હશે। પ્લેટફોર્મ 11-12 વચ્ચેનું બુલેટ ટ્રેન સ્ટેશન 20 મીટર ઊંચા થાંભલા પર બનાવવામાં આવશે। જમીનથી 20 મીટર નીચે એક મેટ્રો સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે। વિધાનસભા પેટા ચૂંટણીમાં હોલ મેદાનમાં 6 ફૂટના અંતર સાથે સભા કરી શકાશે। સ્ટેજ પર 7 લોકોને જ મંજૂરી। ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સાથે 5 લોકો જ જઈ શકશે। રેલીમાં 5 વાહનો, 1 કાફલો, દરેક કાફલા માટે 100 મીટરનું અંતર ફરજિયાત। સભા મીટિંગના સ્ટેજ પર માત્ર 7 વ્યક્તિ બેસી શકશે। સ્ટેજ મોટું હોય તો આગળ પાછળ હરોળમાં વધુમાં વધુ 14 લોકો બેસી શકશે। દેશમાં કોરોનાના વર્તા પાણી મહામારી ઓસરવાના એંધાણ, ઘટી રહેલ એક્ટિવ કેસ જોતા ડિસેમ્બરથી જિંદગી પુનઃ યથાવત થઈ શકે। દેશમાં આજે સંક્રમિતોનો આંકડો 70 લાખ પાર કરશે। ગર્ભાશયમાં ઉછળી રહેલ બાળકને પણ ડાયાબિટીસ થઈ શકે છે, વિશ્વનો આ પ્રકારનો પ્રથમ કેસ સામે આવ્યો। ઇન્સ્યુલિન બનવાનું ઓછું થયું અને જન્મના સમયે વજન પણ ઓછું હતું, બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના સંશોધકોએ રિસર્ચમાં કર્યો દાવો। તો કંગનાનો દીપિકા પર પ્રહાર, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર કંગનાએ દીપિકાને આડે હાથ લીધી, નામ લીધા વગર ડિપ્રેશનની દુકાન ચલાવનારી કહી। આજે વડોદરામાં વધુ 110 પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ કેસનો આંક વધીને 12,948 થયો। એક મોત સાથે મૃત્યુઆંક 205, 163 દર્દી ઓક્સિજન પર તો 76 દર્દી વેન્ટિલેટર પર। અનિલ અંબાણીની વધુ એક મુશ્કેલી, સંરક્ષણ મંત્રાલયે નાદાર કરેલ રિલાયન્સ નેવલનો 2500 કરોડનો કોન્ટ્રાક્ટ રદ થયો, પેટ્રોલિંગ જહાજોની સપ્લાયમાં વિલંબ નડ્યો। કોલકાતાએ પંજાબને 2 રને હરાવ્યું, પંજાબની સીઝનમાં સતત 5મી હાર, જીત સાથે કોલકાતા top 3માં પહોંચ્યું, પ્રસિદ્ધ કૃષ્ણા અને સુનિલ નારાયણે મેચ ફેરવી। બંગાળમાં પોલીસ કાર્યવાહીથી વાતાવરણ બગડ્યું, પોલીસ કાર્યવાહીમાં શીખની પાઘડી પરતા થયો વિવાદ। પશ્ચિમ બંગાળ પોલીસે કહ્યું, અમારો ઈરાદો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ન હતો। ટીવી ચેનલોના કવરેજ પર સવાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી, કહ્યું ન્યૂઝ ચેનલ અર્ધ સત્ય ન બતાવે, માનવહાનિના કન્ટેન્ટથી બચે। ધોનીને 5 વર્ષની દીકરી સાથે રેપની ધમકી મળી, IPLમાં મહેન્દ્રસિંહ ધોનીના પરફોર્મન્સથી નારાજ ફેન્સે સોશિયલ મીડિયા પર તમામ હદોને પાર કરી દીધી। ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની 5 વર્ષની દીકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી। ઇરફાન પઠાણે આપ્યો જડબાતોડ જવાબ, તો નગમાએ PMને કર્યા સવાલો। કેલેન્ડર વર્ષ 2020ના 9 માસમાં પ્રાઇમરી માર્કેટના વિવિધ રૂટ દ્વારા કંપનીઓએ 14.16 લાખ કરોડ એકત્રિત કર્યા। દેશ દુનિયાની ખબરો જાણવા જોતા રહો લોકસત્તાના આ સ્પેશિયલ બુલેટિનને। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો।
વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।